આ પરથી ક્રમાંક સ સંબંધાંક શોધો તો જુઓ સૌથી પહેલાં આપણને એમ કીધું છે કે બે નિર્ણાયકો દસ ક્રમાંકો દસ સ્પર્ધકોને ક્રમ આપે છે એટલે આપણે અહીંયા એન બરાબર કેટલા લઈ શકીએ દસ લઈ શકીએ બરાબર એના પછી બીજું તમને શું આપ્યું છે કે આ પરથી તેમના ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો યાદ રાખજો ક્રમાંકોનો તફાવત એટલે કે ડી બરાબર પછી એનો વર્ગ એટલે શું થાય ડી અને એનો સરવાળો એટલે શું થાય સીગમા તો સિગમા ડી સ્કવેરની કિંમત કેટલી આપી છે તમને બસો ચૌદ અને તમને એમ કહી છે કે આ પરથી ક્રમાંક સ સંબંધાંક શોધો આર શોધો ટૂંકો દાખલો છે બરાબર તો સૌથી પહેલાં સિમ્પલ છે બધા ટોટલ તમને તૈયાર આપ્યા છે એટલે ડાયરેક્ટ તમારે સૂત્રની અંદર કિંમત જ મૂકવાની છે તો આપણું સૂત્ર શું છે કે આર બરાબર વન માઇનસ સિક્સ ઇન્ટુ સીગમા ડી એન કૌશમાં એન સ્ક્વેર માઇનસ વન તો ચલો સૂત્રમાં કિંમત મૂકી દઈએ હવે આર બરાબર વન માઇનસ સિક્સ ઇન્ટુ સીગમાં ડિસ્ક્વેર કેટલા છે બસ્સો ચૌદ તો આપણે એ લખી દઈએ બસ્સો ચૌદ ભાગ્યા એન એન એટલે કે સંખ્યા સંખ્યા કેટલી છે દસ દસ કૌશમાં દસનો સ્ક્વેર સો માઇનસ વન ક્લિયર થઈ ગયો આટલું હવે આપણે શું કરવાનું છે ગુણાકાર કરી નાખીએ ઉપર અને નીચે બાદ બાકી કરી તો પહેલાં એમને લેવા દઈએ છ ગુણ્યા બસો ચૌદ નીચે બાદ બાકી કરી નાખીએ દસ સો માઇનસ એક એટલે નવાણું થઈ જાય ચલો હવે શું કરવાનું છે ઇઝીલી ગુણાકાર જ કરવાનો છે તો અહીંયા સાઈડમાં લખી દઉં છું વન માઇનસ છ ગુણ્યા બસો ચૌદ એટલે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરશો એટલે તમારો ગુણાકાર આવશે બારસો ચોર્યાસી બરાબર ભાગ્યા દસ ગુણ્યા નવસો નેવું એટલે ભાગાકાર આવશે નવસો નેવું ચલો હવે આ બંને સંખ્યાઓનો ભાગાકાર કરી દો એટલે વન માઇનસ બંનેનો ભાગાકાર કરશો એટલે તમારો ભાગાકાર આવશે એક પોઈન્ટ ઓગણત્રીસ ઓગણસિત્તેર બરાબર પછી આ બંને સંખ્યાઓની બાદ બાકી કરો એટલે તમારી બાદ બાકી આવશે માઇનસ ઝીરો પોઈન્ટ ત્રીસ તમને આરની કિંમત કેટલી મળી માઇનસ જીરો પોઈન્ટ ત્રીસ હવે અર્થઘટન લખી દેવાનું અર્થઘટન શું લખાશે કે આ બંને ચલો વચ્ચે બંને ચલોના ક્રમ વચ્ચે ઓછો ગાઢ કેમ કે જીરો પોઈન્ટ ત્રીસ છે એટલે ઓછો ગાઢ ધન નહીં કેવો ઋણ સહ સંબંધ આવશે કેમકે માઇનસમાં છે ચલો લખી દઈએ કે અહીં ચલો ના ક્રમો વચ્ચે ઓછો ગાઢ કે જીરો પોઈન્ટ ત્રીસ જવાબ છે એટલે ઓછો ગાઢ આવશે ધનની આવે ઋણ કેમ કે જવાબ માઇનસમાં છે ઋણ સહસંબંધ છે ક્લિયર થઈ ગયું કે નહીં ઓકે તો હવે આપણે આગળ બીજો એક ટૂંકો સમ શીખીએ સ્વાધ્યાય પે પોઈન્ટ ત્રણ ની ત્રણ આઠમા નંબરનો દાખલો જે ભૂલ સુધારણાવાળો દાખલો છે કે ત્યાં કે એ લોકોએ દાખલો ગણ્યો જવાબ આર શોધી નાખ્યો હોય પણ પછી ખબર પડી હોય કે ભાઈ ડીની અંદર ભૂલ છે અથવા તફાવતમાં ભૂલ છે આવી ભૂલ છે તો તમે સુધારો ને પછી તમે ફરીથી આર શોધો તો આપણે શું કરવાની ભૂલને સુધારી નાખવાની ટોટલમાં જે ભૂલ હોય ભૂલ સુધારી અને ફરી પાછો નવો આર સાચો આર શોધી દેવાનો તો ચલો સ્ટાર્ટ કરીએ દાખલો નંબર આઠ દસ વિદ્યાર્થીઓએ કોઈ બે વિદ્યાર્થી વિષયોમાં મેળવેલા ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક જીરો પોઈન્ટ પાંચ મળે છે રકમ વાંચતા જઈશું અને જોડે જોડે લખતા જઈશું તમને ક્રમાંક સહસંબંધાંક કેટલો મળે છે આર બરાબર જીરો પોઈન્ટ પાંચ એવું આપણને કહે છે અહીંયા પછી આગળ જોઈશું કે પાછળથી એવી ખબર પડી જ્યારે આવો શબ્દ મૂક્યો ત્યારે સમજી જવાનું કે કંઈક ભૂલ હોય પાછળથી એવી ખબર પડે છે કે એક વિદ્યાર્થીનો ક્રમનો તફાવત ક્રમનો તફાવત એટલે શું થાય ડી થાય બરાબર છે તફાવત એટલે કે ડી ખાલી ક્રમનો તફાવત એક વિદ્યાર્થીનો ડી કેટલો છે સાત હોવો જોઈતો હતો સાત હોવો જોઈતો હતો એટલે આ સાત જે છે એ કયો છે સાચો ડી છે બરાબર છે એ ખરેખર સાત હોવો જોઈતો હતો પરંતુ ભૂલથી તે ત્રણ લેવાઈ ગયો છે જે ભૂલથી લેવાનો એ શું હોય હંમેશા ખોટો ડી હોય કે નહીં ભૂલથી ભૂલથી કેટલો લેવાઈ ગયો છે ત્રણ આખું વાક્ય શું કહે છે પાછળથી એવું માલુમ પડ્યું કે એક વિદ્યાર્થીનો ક્રમનો તફાવત સાત હોવો જોઈતો હતો જે ભૂલથી ત્રણ લેવાઈ ગયો છે એટલે જે ભૂલથી લેવાનો છે ખોટો ડી છે અને જે લેવા જોવો હતો એ સાચો ડી છે એટલે સાચો ડી સાત અને ખોટો ડી ત્રણ તમને શું કહે છે તો ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત શોધો તો એનો મતલબ શું થાય કે જો અહીંયા આ ભૂલ છે મતલબ કે આપણો આર જે આ જીરો પોઈન્ટ પાંચ છે એ ખોટો છે કે નહીં બરાબર છે જીરો પોઈન્ટ પાંચ વાળો આર કેવો છે ખોટો છે તો આપણે પહેલાં તો શું કરવું પડશે ટોટલ શોધવું પડશે કે ભાઈ ખોટો સિગ્મા ડી કેટલો છે ખોટો સિગ્મા ડી કેટલો છે એમ કે જ્યારે તમને આ કિંમત મળશે ત્યારે તમે આ બંને બાદ બાકી ખોટું છે એ કાઢી નાખશો અને સાચું છે એ ઉમેરી દઈશું એટલે તમને સુધરી જશે કિંમત અને પછી આર શોધી નાખવાનું છે તો ચલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે શું શોધવું પડશે ખોટું ટોટલ કે ત્યાં કે આર બરાબર ઝીરો પોઈન્ટ પાંચ હોય ત્યારે સિગમા ડી સ્કવેર કેટલો હતો એટલે આપણે શું કરવાનું ખોટું સિગમા ડી સ્કવેર શોધવાનું ખોટું સિગમા ડી સ્ક્વેર શોધવાનું તો કઈ રીતે મળશે આરનું સૂત્ર મૂકી દો આરનું સૂત્ર શું છે આર બરાબર વન માઇનસ સિક્સ ઇન્ટુ સિગમા ડી સ્કવેર અપોન એન કૌશમાં એન સ્ક્વેર માઇનસ વન બરાબર છે આ સૂત્ર તો છે જ આની અંદર આપણે કિંમત મૂકી દીધી ચલો અહીંયા સાઈડમાં મૂકી દઈએ આર બરાબર આરની જગ્યાએ કેટલા છે સોરી જીરો પોઈન્ટ પાંચ તો અહીંયા લખી દઉં જીરો પોઈન્ટ સિક્સ ઇન્ટુ સિક સ્કવેર આપણને ખબર નથી એ તો આપણે ગોતી રહ્યા છીએ બરાબર છે એન એન એટલે કેટલા છે સંખ્યાઓ તો જો પહેલા જ આપણને કીધું તો દસ વિદ્યાર્થીઓ એટલે અહીંયા એન બરાબર કેટલા છે દસ છે એટલે અહીંયા લખી દઈશું દસ પછી દસ નો સ્કવેર એટલે કે સો માઇનસ વન હવે આગળ સાદુરૂપ આપો જીરો પોઈન્ટ પાંચ તો જો આ માઇનસ વાળું પદ છે આખું આ બાજુ પર આવશે એટલે પ્લસ થઈ જશે જીરો પોઈન્ટ પાંચ ને સામે સાઈડ પર જોવા દઈએ એટલે આ પદ આખું અહીંયા આવે તો શું થાય છ ગુણ્યા સિગ્મા ડી સ્કવેર અપો દસ હવે અહીંયા દસ માંથી એક જાય તો કેટલા વધે સો માંથી એક જાય તો નવાણું વધે બરાબર હવે સામે સાઈડ શું વધ્યું આ એક તો એમનામાં જ હતું આ પદને આ સાઈડ લાવ્યા અને 0.5 પોઈન્ટ સામે સાઈડ લઈ ગયા એટલે શું થઈ ગયું વન માઇનસ આ પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ એ સામે સાઈડ જશે એટલે માઇનસ ઝીરો થઈ ગયું અને આખું પદ માઇનસ હતું જે સામે સાઈડ આવ્યું એટલે પ્લસ થઈ ગયું ક્લિયર આવું થઈ ગયું કે નહીં હવે આગળ આપણે જોઈએ કે વન 0.5 ઝીરો એટલે ઝીરો પોઈન્ટ થશે અને અહીંયા આ બંનેનો ગુણાકાર કરી નાખો તો ઉપર તો છ ઇન્ટુ d² ડીસ્ક્વેર તેમનામાં જ રહેશે બરાબર એટલે આપણે એ લખી દઈએ કે સિક્સ ઇન્ટુ d² નીચે શું થશે દસ ગુણ્યા નવ્વાણું એટલે નવસો નેવું અને વન માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ એટલે ઝીરો પોઈન્ટ તો શું થશે નીચે અહીંયા દસ ગુણ્યા એટલે નવસો નેવું અને વન માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ એટલે કેટલા થશે ઝીરો પોઈન્ટ પાંચ ચલો ક્લિયર આટલા સુધીનું પદ પહોંચી ગયું આપણે તો સીગમા ડિસ્ક્વેરની કિંમત શોધવાની છે એટલે જ્યાં સુધી સીગમા ડિસ્ક્વેર ના મળે ત્યાં સુધી આગળ વધવું પડે હવે જો આ નવસો નેવું ભાગાકારમાં છે સામે સાઈડ જશે એટલે ગુણાકારમાં જશે એવી જ રીતે આ છ છે અહીંયા ગુણાકારમાં છે સામે સાઈડ જશે તો ભાગાકારમાં જશે આપણને તો ખ્યાલ છે વિરુદ્ધ દિશામાં જાય એટલે ગુણાકાર હોય તો ભાગાકાર થઈ જાય ભાગાકાર હોય તો ગુણાકાર થઈ જાય નવસો નેવું ભાગાકારમાં છે એટલે એ ગુણાકારમાં જશે એટલે ગુણ્યા નવસો નેવું ભાગ્યા છ ગુણાકારમાં છે સાવન સાઠ જશે એટલે ભાગાકારમાં જશે એમ કરીને આપણે આ સિગમાડીને સ્ક્વેરને અલગ પાડી દીધું અલગ રાખી દીધું ચલો હવે આપણે આ બંનેનો ગુણાકાર કરો ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા નવસો નેવું અને એને ભાગ્યા તમે છ કરશો એટલે તમારો ભાગાકાર આવશે બ્યાસી પોઈન્ટ પાંચ કેટલો આવશે બ્યાસી પોઈન્ટ પાંચ આ તમને ખોટો સિગ્મા ડી મળ્યો કે આ તમને ટોટલ મળ્યું કેમ કે જો ટોટલમાં ભૂલ હશે તો જ તમારા સહસંબંધાંક સંબંધાંક આરની અંદર ભૂલ આવશે બરાબર છે તો હવે આપણે શું કરવાનું છે આ ખોટા ટોટલને સુધારવાનું છે એટલે આપણે નવું હેડિંગ આપીશું સુધારેલ સુધારેલ સિગમા ડી તો સુધારેલ સિગ્મા ડી કેવી રીતે મળશે તેનું એનું સૂત્ર આવું થાય ખોટો સિગમાડી સ્કવેર માઇનસ ખોટો સીગમા ડી એનો સ્ક્વેર કરી દેવાનો પ્લસ સાચો સીગમા ડી એનો સ્ક્વેર કરી દેવાનો કેમ એવું કર્યું તો કે જો ખોટો સિગમા ડી સ્કવેરની કિંમત કેટલી મળે છે બ્યાસી પોઈન્ટ પાંચ હવે આગળ આપણે જોઈશું તો તફાવત એટલે કે ડી રકમની અંદર આપણે લખ્યું હતું સાચો ડી અને ખોટો ડી તો સાચો ડી કેટલો છે સાત છે અને ખોટો ડી કેટલો છે ત્રણ બરાબર છે અને અહીંયા વાત કોની થઈ રહી છે ડી સ્ક્વેરની માટે આપણે આ બંનેનું શું કરવું પડે સ્ક્વેર કરવો પડે નહીં તો ખોટું હોય એ કાઢી નાખવાનું છે એટલે ત્રણનો સ્ક્વેર કાઢી નાખવાનો છે અને સાચું હોય એને ઉમેરી દેવાનું છે સાતનો સ્ક્વેર ઉમેરી દેવાનો છે ખાલી ત્રણ અને સાત નહીં કેમ કે ખાલી ત્રણ અને ખાલી સાત એ તો ડીની કિંમત છે કઈ કિંમત છે ડીની કિંમત ડીની કિંમત ડી સ્ક્વેરની કિંમત બંનેમાં ફરક કે નહીં બરાબર છે આપણી પાસે આ ટોટલ છે ડી સ્ક્વેરનું છે અને આ જે કિંમતો હતી એ ટીની હતી એટલે આપણે શું કર્યું આ બે જે ડીની કિંમતો હતી એનો સ્ક્વેર કરી દીધું બરાબર એટલે ખોટો સીગમાં ડી હતો ત્રણનો સ્ક્વેરે માઇનસ કરી નાખ્યો સાચો સીગમાડી સાતનો સ્કવેરે પ્લસ કરી દીધો ચલો હવે આગળ વધીએ બ્યાસી પોઈન્ટ પાંચ માઇનસ ત્રણનો સ્ક્વેર કરો તો કેટલો થશે નવ અને સાતનો સ્ક્વેર કરો તો કેટલા થાય ઓગણપચાસ થશે ચલો હવે આપણે શું કરીએ બાદ કરી નાખીએ પ્લસ માઇનસ કરી નાખીએ એટલે તમને સુધારેલ સીગમાં ડી સ્ક્વેર મળી જાય કે જે ખરેખર આટલો હોવો જોઈતો હતો તો પ્લસ માઇનસ કરશો બ્યાસી પોઈન્ટ પાંચ માઇનસ નવ પ્લસ ચાલીસ એટલે તમારો જવાબ આવશે એકસો ને બાવીસ પોઈન્ટ પાંચ ક્લિયર સિગ્મા ડિસ્પ્લેની હવે સુધારેલ કહેતા કે સાચી કિંમત મળી ગઈ આપણે શું શોધવાનું છે ક્રમાંક સહ સબનાંક શોધવાનું છે એટલે હવે ફરીથી સુધારેલો આર શોધી નાખીએ કેમ કે તમને રકમની અંદર એમ જ કીધું કે ક્રમાંક સહ સબદાંકની સુધારેલી કિંમત શોધો એટલે સુધારેલ આર તો સુધારેલા આર એટલે બીજું કંઈ નથી આરનું જે સૂત્ર છે એ જ કિંમત મૂકવાની છે એ જ મૂકવાનું છે પણ કિંમતો ખાલી સુધારેલી મૂકવાની છે સૂત્ર તો આ જ છે બરાબર છે ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ પણ કિંમત મૂકતી વખતે ધ્યાન રાખીશું સુધારેલી કિંમત મૂકવાની છે સિક્સ સિકમાં ટી સ્કવેર તો કઈ કિંમત લઈશું આપણે એકસો બાવીસ પોઈન્ટ પાંચ જ લઈશું કેમ કે સુધારેલ શોધીએ છીએ એટલે એકસો બાવીસ પોઈન્ટ પાંચ ભાગ્યા એન એન તો કેટલા છે દસના દસ જ છે કેમ કે જો એક વસ્તુ કાઢી નાખીને સામે બીજી વસ્તુ ઉમેરી દીધી એટલે સંખ્યાની અંદર કોઈ ફેરફાર થતો નથી અહીંયા દસનો સ્ક્વેર એટલે કે સો માઇનસ વન ચલો હવે આગળ જોઈએ વન માઇનસ આગળ ઉપરવાળું ઉપાદ એમનામાં જવા દઈએ અત્યારે એકસો છ ગુણી એકસો બાવીસ પોઈન્ટ પાંચ ભાગાકારની અંદર દસ સોમાંથી એક જાય એટલે કેટલા વધે નવ્વાણું ચલો હવે ગુણાકાર કરી નાખીએ તો વન માઇનસ છ ગુણી એકસો બાવીસ પોઈન્ટ પાંચ એટલે તમારો ગુણાકાર આવશે સાતસો ને પાંત્રીસ એવી રીતે નવ્વાણું ગુણ્યા દસ એટલે ગુણાકાર આવશે નવસો નેવું હવે અહીંયા સાઈડની અંદર લખી દઉં છું થોડુંક જો શું કર્યું આપણે આ બંનેનો ગુણાકાર કરીને અહીંયા લખ્યો સાતસો પાંત્રીસ અને દસ ગુણ્યા નવ્વાણું એટલે નવસો નેવું અહીંયા લખી દીધા આગળ એક તો એમને જ છે હવે આપણે આ બે બંને સંખ્યાઓનો ભાગાકાર કરવાનું છે તો ચાલો સાતસો પાંત્રીસ ભાગ્યા નવસો નેવું કરશો અને પછી એને એકમાંથી બાદ કરશો એટલે તમારી આરની કિંમત આવશે જીરો પોઈન્ટ છવ્વીસ ક્લિયર થઈ ગયું કે નહીં જીરો પોઈન્ટ છવ્વીસ એટલે તમારું અર્ધકટન શું થાય કે અહીં ચલોનામો વચ્ચે જીરો પોઈન્ટ છવ્વીસ એટલે શું થાય ઓછો ગાઢ પ્લસની અંદર જવાબ છે એટલે ધન સહ સંબંધ છે ક્લિયર આટલું આ સાથે અહીંયા સમ પૂરો થાય છે આપણે આખા સમની અંદર જોઈ લઈએ શું કર્યું સૌથી પહેલાં તો ખોટો આર આપ્યો હતો એટલે આપણે પહેલાં ખોટો ટોટલ શોધી નાખ્યું ખોટો સીગમા ડિસ્વેર એ સીગમા ડિસ્કેરનું ટોટલ મળ્યું પછી એમાંથી સુધારેલ સિગમા ડિસ્ક્વેર શોધી નાખ્યું ખોટા ટોટલમાંથી ખોટો સ્ક્વેરને સાચો વસ્તુ પ્લસ કરી દીધી ખોટી કિંમત કાઢી નાખી એટલે સુધારેલ સિગમા ડિસ્વેર મળી ગયો અને એના પછી આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દીધી એટલે તમને સાચો આર મળી ગયો સુધારેલ આર મળી ગયો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે બે સમ જોયા પહેલો સમ જોયો સિમ્પલ સમ બરાબર છે કે જેની અંદર ટોટલ તૈયાર આપ્યા હતા આપણે ખાલી આરનું સૂત્ર મૂકીને કિંમત જ મૂકવાની હતી બીજો સમજો એ ભૂલ સુધારણાવાળો સમજો અને મેં તમને કીધું એમ કે ભૂલ સુધારણાવાળા સમની અંદર શું કરવાનું થાય સૌથી પહેલાં ખોટું ટોટલ શોધવું પડે પછી એને સુધારવું પડે અને ફરી પાછો સાચો આર શોધવો પડે બરાબર છે જે આપણે દાખલો નંબર આઠની અંદર કર્યું અને એના જો એક મેં દાખલો તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે આપ્યો વિભાગ એફની અંદર અગિયારમાં દાખલો કેમ કે એ આઠમા નંબરનો દાખલો તમને જાતે ગણશો ત્યારે જ તમને ક્લિયર થશે વધારે બરાબર છે સમજ સમજવાથી તો ક્લિયર થશે જ પણ જ્યારે સેલ્ફ પ્રેક્ટિસ કરશો ત્યારે વધારે તમને કોન્ફિડન્સ આવશે તો આગળ હવે આપણે એક સિમ્પલ સમજીએ સીએફવાળી રીતનો એક સિમ્પલ સમ જોઈ લઈએ એટલે કે સ્પીયરમેનની રીતના જેટલા પણ ટૂંકાસમ આવે એ બધા ટૂંકાસમ પતી જાય એક ભૂલ સુધારણાવાળો થઈ જાય એક સિમ્પલ સમ થઈ જાય અને એક વાળો સમ થઈ જાય બરાબર છે તો જોઈએ વિભાગ એફની અંદર બારમા નંબરનો દાખલો તો ચલો સ્ટાર્ટ કરીએ દસ વ્યક્તિઓ માટે આરોગ્યનો આંક હેલ્થ ઇન્ડેક્સ એટલે કે એક્સ અને આયુષ્ય અપેક્ષિત આયુષ્ય આપ્યું છે લાઈફ એક્સપેક્ટેન્સી વાય વિશે માહિતી મેળવવામાં આવી છે ક્રમાંક સ સંબંધાંક શોધવા આ માહિતીને ક્રમ આપવામાં આવે છે અને બધા ક્રમોના તફાવતોના વર્ગોનો સરવાળો બેતાલીસ પોઈન્ટ પાંચ મળે છે આરોગ્ય આંક સિત્તેર માહિતીમાં ત્રણ વખત અને અપેક્ષિત આયુષ્ય પિસ્તાલીસ માહિતીમાં બે વખત પુનરાવર્તન પામે છે જ્યારે રકમની અંદર આવું આપણને આપેલું કે સિત્તેર છે એ માહિતીમાં આટલી વખત રિપીટ થાય છે પિસ્તાલીસ છે એ માહિતીમાં આટલી વખત રિપીટ થાય છે ત્યારે આપણે સમજી જવાનું કે આ વાળો દાખલો હોય કેમ કે એ તમને વાક્ય આપ્યું છે સીએફ માટે જ આપ્યું છે તો આ માહિતી પરથી તમારે ક્રમાંક સ સંબંધાંક શોધવાનો છે તો ચાલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં રકમ વાંચીએ તો રકમ અંદર રકમની અંદર જુઓ તો તમે રકમ વાંચશો એટલે કીધું છે કે દસ વ્યક્તિઓ એટલે આપણને એનની કિંમત તો આપી દીધી એન બરાબર કેટલા આપી દીધા દસ પછી તમને એમ કહે છે કે માહિતીને ક્રમ આપવામાં આવે છે બધા ક્રમોના તફાવતોના વર્ગોનો સરવાળો ક્રમોના તફાવતોના વર્ગોનો સરવાળો કેટલો મળે છે બેતાલીસ પોઈન્ટ પાંચ એટલે તફાવતોના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા ડિસ્કર કેટલું આપ્યું બેતાલીસ પાંચ ક્લિયર એના પછી તમને હવે સીએફ શોધવું પડશે કેમકે સીએફ માટે આપણને આખી હિન્ટ આપી દીધી કે ભાઈ આંક સિતર માહિતીમાં ત્રણ વખત અને પિસ્તાલીસ છે માહિતીમાં બે વખત પુનરાવર્તન પામે છે મતલબ કે આપણે સીએફ શોધવું પડશે તો આરોગ્ય આંક સિત્તેર એટલે સંખ્યા છે સિત્તેર માહિતીમાં કેટલી વખત પુનરાવર્તન પામે છે ત્રણ વખત એટલે અહીંયા શું વિચારવાનું છે અવલોકનની સંખ્યામાં કેટલી વખત પુનરાવર્તન પામે છે તો સિત્તેર છે એ ત્રણ વખત રિપીટ થાય છે એવું આપણને સ્પષ્ટપણે કીધું છે ત્યારબાદ એમ ઘન માઇનસ એમ ભાગ્યા બાર તો એમ બરાબર ત્રણ મળે એક કિંમત અહીંયા મૂકી દઉં તો શું થાય ત્રણ નો ઘન માઇનસ ત્રણ ભાગ્યા બાર એટલે ત્રણનો ઘન કેટલો થાય સત્યાવીસ માઇનસ ત્રણ ભાગ્યા બાર સત્યાવીસ માંથી ત્રણ જાય એટલે કેટલા વધે ચોવીસ ચોવીસ ભાગ્યા બાર ચોવીસ ભાગ્યા બાર એટલે કેટલા થઈ જાય બે ડન હવે પછી આગળ શું કી છે કે બીજી એક કિંમત આપી છે પિસ્તાલીસ કઈ કિંમત પિસ્તાલીસ માહિતીમાં કેટલી વખત રિપીટ થાય છે તો એમણે કીધું છે બે વખત રિપીટ થાય છે હવે એમની જગ્યાએ બે મૂકી દો અહીંયા તો શું થાય બેનો ઘન માઇનસ બે ભાગ્યા બાર એટલે બેનો ઘન આઠ આઠમાંથી બે જાય એટલે કે છ છ ભાગ્યા બાર છ ભાગ્યા બાર કરો એટલે કેટલો થાય ઝીરો પોઈન્ટ પાંચ ચલો હવે સીએફ એટલે આ બંને જવાબનું ટોટલ કરવાનું આપણે સીએફ વાળા દાખલામાં શીખીએ છીએ બે પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ એટલે કેટલા થાય બે પોઈન્ટ પાંચ સીએફની કિંમત મળી ગઈ ચલો હવે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ આપણે તો આર બરાબર વન માઇનસ સિક્સ ઇન્ટુ સિગમા ડી એન માઇનસ વન આવું સૂત્ર છે તો આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો આર બરાબર વન માઇનસ સિક્સ ઇન્ટુ કિંમત કેટલી છે તો અહીંયા આપણને ઉપર આપેલી છે બેતાલીસ પોઈન્ટ પાંચ એટલે આપણે અહીંયા લખી દઈએ બેતાલીસ પોઈન્ટ પાંચ પ્લસ સીએફ સી એફ એટલે કેટલા છે બે પોઈન્ટ પાંચ તો આપણે એ લખી દઈએ બે પોઈન્ટ પાંચ અપોનની અંદર એન એન એટલે કે સંખ્યા સંખ્યા કેટલી આપી છે જો આપણે એન પહેલાં જ કહી દીધું દસ એટલે આપણે અહીંયા લખી દઈએ દસ અને દસનો સ્ક્વેર સો સો માઇનસ એક બરાબર ચલો હવે આને સોલ્વ કરીએ તો શું થાય વન માઇનસ પહેલાં આ બંને કાઉસનો સરવાળો કરવો પડે કે નહીં બેતાલીસ પોઈન્ટ પાંચ પ્લસ બે પોઈન્ટ પાંચ તો બેતાલીસ પોઈન્ટ પાંચ પ્લસ બે પોઈન્ટ પાંચ એટલે તમારો ટોટલ આવે પિસ્તાલીસ નીચે દસ સો માઇનસ એક એટલે કેટલા થાય નવ્વાણું બરાબર છે ચલો હવે ગુણાકાર કરી નાખીએ તો છ ગુણ્યા પિસ્તાલીસ આ બંનેનો ગુણાકાર કરશો એટલે તમારો ગુણાકાર આવશે બસો ને સિત્તેર છેદની અંદર દસ ગુણ્યા નવ્વાણું આ બંનેનો ગુણાકાર કરશો એટલે ગુણાકાર આવશે નવસો ને નેવું ચલો આ બંનેનો હવે ભાગાકાર કરી નાખીએ બસો સિત્તેર ભાગીએ એકસો નેવું તો બંનેનો ભાગાકાર કરશો એટલે ભાગાકાર આવશે જીરો પોઈન્ટ સત્યાવીસ 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 આવી રીતે ચાલુ થઈ જશે ચલો પછી આપણે તો પોઈન્ટ પછી ચાર જ આંકડા લખીએ છીએ હવે આ એકમાંથી આ બંને કિંમત બાદ કરી નાખો એટલે તમને આરની કિંમત મળી જશે આરની કિંમત કેટલી મળશે જીરો પોઈન્ટ તોતેર બરાબર છે ક્લિયર આટલું તો હવે આપણે અર્ધઘટન લખી દઈએ અહીં અર્ધઘટન શું થશે કે અહીં જવાબ આપ્યો છે જીરો પોઈન્ટ તોર એટલે વધુ ઘાટ થયો બરાબર જીરો પોઈન્ટ પચાસ કરતા ઓછો હોય તો ઓછો વધુ હોય તો વધુ ઘાટ તો અહીં બંને ચલો બંને ચલો ના ક્રમો વચ્ચે વધુ ગાઢ પ્લસની અંદર છે એટલે ધન સહસંબંધ છે ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો એટલે આજના લેક્ચરની અંદર આપણે ટોટલ ત્રણ સમ શીખ્યા બરાબર છે એક સમ સિમ્પલ શીખ્યા એક સમ ભૂલ સુધારણાવાળું શીખ્યા અને એના જેવો મેં તમને સેલ્ફ પ્રેક્ટિસની અંદર આપ્યો છે સમ નંબર ઇલેવન વિભાગ એફની અંદર બરાબર છે અને એક સમ આપણે જોયા કે સીએફવાળી રીતનો ટૂંકો દાખલો જોયો જો તમારે આ રીતના દાખલાની પ્રેક્ટિસ કરવી હોય તો ઉદાહરણ નંબર બત્રીસ છે કે જે સીએફ વાળો ટૂંકો દાખલો છે જે તમે જાતે ગાણી શકો છો બરાબર છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જે આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આખા ચેપ્ટરનો ઓવરવ્યૂ જાણીશું કે આપણે આખા ચેપ્ટરની અંદર કેટલી વસ્તુ શીખ્યા શું શું શીખ્યા બરાબર છે એટલે નેક્સ્ટ લેક્ચર હું એક વિડીયો લેક્ચર એવો અપલોડ કરીશ નેક્સ્ટનો કે જેની અંદર આપણે આખા ચેપ્ટરનો ઓવરવ્યૂ શીખીશું બરાબર છે આજે આપણું અહીંયા આ ચેપ્ટર પૂર્ણ થાય છે